નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા. આજનો વિષય છે જોડણીની ભૂલથી અર્થ પરિવર્તન. ગુજરાતી એ આપણી માતૃભાષા છે, ત્યારે માતૃભાષામાં આપણે નિપુણ હોઈએ એ આવશ્યક છે. ઘણીવાર લેખનમાં વિદ્યાર્થીઓ જોડણી પ્રત્યે ધ્યાન આપતા નથી અને તેથી લેખનમાં ખોટી જોડણી લખે છે. આપ જાણો છો કે જોડણી ભૂલથી વાક્યમાં અર્થ બદલાઈ જાય છે. આપે વર્તમાન પત્રોમાં વાંચ્યું હશે કે બીજા વિષયોની સરખામણીએ મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ ઓછા માર્ક્સ મેળવે છે. બોર્ડની પરીક્ષાઓમાં પણ ગુજરાતી વિષયમાં ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, ત્યારે અમુક અંશે જોડણી ભૂલ પણ એક જવાબદાર પરિબળ છે. તો ચાલો એમાં જોડણી પ્રત્યે કાળજી રાખીએ. આ વિડીયોમાં જોડણીની ભૂલથી અર્થ પરિવર્તન થતા એવા 60 શબ્દો આપેલા છે, જેના આધારે આપ સમજી શકશો કે લેખનમાં જોડણીનું કેટલું મહત્વ છે. તો ચાલો સાચી જોડણીનું મહત્વ સમજીએ. સિટી એટલે સિસોટી, અને સિટી જો આ રીતે લખેલું હોય તો એનો અર્થ શહેર થાય છે. બુકમાં રસ્વ હોય તો ચોપડી, અને દીર્ઘ હોય તો કોડિયો. કુજનમાં કુરસ્વ હોય તો ખરાબ માણસ, અને દીર્ઘ હોય તો મધુર ગાન, એવો અર્થ થાય છે. વધુમાં ધુ રસ્વ હોય તો વધારે, અને દીર્ઘ હોય તો છોકરાની વહુ, એવો અર્થ થાય છે. જીનમાં જી દીર્ઘ હોય તો એક જાતનું ભૂત, જ્યારે રસ્વ હોય તો જૈન તીર્થંકર, એવો અર્થ થાય છે. દિન રસ્વ હોય તો દિવસ, દિનમાં દી દીર્ઘ હોય તો અર્થ ગરીબ થાય છે. અવધિમાં રસ્વ હોય તો નિશ્ચિત સમય, જ્યારે દીર્ઘ હોય તો અવધની ભાષા, એવો અર્થ થાય છે. અહીમાં રસ્વ હોય તો સાપ, જ્યારે અહીં દીર્ઘ હોય તો આ સ્થળે. આલુમાં લૂ રસ્વ હોય તો ખોટો આરોપ, અને લૂ દીર્ઘ હોય તો એક મેવો. કુખમાં કુ રસ્વ હોય તો દર્ભ, અને દીર્ઘ હોય તો પેટનું પડખું, એવો અર્થ થાય છે. કુલમાં કુ રસ્વ હોય તો વંશ અથવા કુટુંબ, જ્યારે દીર્ઘ હોય તો કિનારો. ગુણમાં રસ્વ હોય તો માર્ક, અને દીર્ઘ હોય તો કોથળો. ચીરમાં રસ્વ હોય તો લાંબા સમય સુધી, દીર્ઘ હોય તો રેશમી વસ્ત્ર, એવો અર્થ થાય છે. ટૂંક એમાં ટુ રસ્વ હોય તો ટુકડો, દીર્ઘ હોય તો શિખર. દારૂમાં દેવદારનું ઝાડ, અને દારૂ બીજી રીતે આ રીતે લખાયેલું હોય તો મદિરા, એવો અર્થ થાય છે. દિશમાં દી રસ્વ હોય તો તરફ, જ્યારે દીર્ઘ હોય તો એમનો અર્થ દિવસ અથવા સૂર્ય, એવો થાય છે. દ્વીપમાં દ્વિ રસ્વ હોય તો હાથી, અને દીર્ઘ હોય તો ટાપુ. ધુનીમાં બંને રસ્વ હોય તો અર્થ નદી, જ્યારે બંને દીર્ઘ હોય તો ધૂનવાળું અથવા તરંગી, એવો અર્થ થાય છે. આહુતમાં હુ રસ્વ હોય તો હુમેલું, અને હુ દીર્ઘ હોય તો બોલાવેલ. નિયતમાં ની રસ્વ હોય તો નક્કી થયેલું, જ્યારે દીર્ઘ હોય તો દાનત, એવો અર્થ થાય છે. પાણીમાં ણી રસ્વ હોય તો હાથ, દીર્ઘ હોય તો જળ. પૂરમાં પુ રસ્વ હોય તો શહેર, દીર્ઘ હોય તો પાણીનો પ્રવાહ અથવા પૂર્ણ, એવો અર્થ થાય છે. પુરી એમાં પુ રસ્વ હોય તો નગરી, જ્યારે દીર્ઘ હોય તો એક તળેલી વાનગી, એવો અર્થ થાય છે. પૂંજમાં પુ રસ્વ હોય તો ઢગલો, અને દીર્ઘ હોય તો અનુસ્વાર. રવિમાં વી રસ્વ હોય તો સૂર્ય, જ્યારે દીર્ઘ હોય તો શિયાળુ પાક. શરૂ આ રીતે લખેલું હોય તો ચાલુ, જ્યારે શરૂ બીજી રીતે લખેલું હોય તો એક ઝાડ, એવો અર્થ થાય છે. સૂતમાં રસ્વ હોય તો પુત્ર, જ્યારે સૂતમાં સુ દીર્ઘ હોય તો સારથી.
સુર જેમાં સુ રસ્વ હોય તો દેવ અને દીર્ઘ હોય તો અવાજ, સુવા એમાં સુ રસ્વ હોય તો એક વનસ્પતિ અને સુ દીર્ઘ હોય તો ઊંઘવા એવો અર્થ થાય છે, શિલા માસી રસ્વ હોય તો પથ્થર જ્યારે દીર્ઘ હોય તો શીલવતી સ્ત્રી. સંદર્ભ સાચી જોડણી લાગે વાલી થેન્ક્સ ટુ રાજેશ ધામેલિયા અને હેતલ ધામેલિયા. મારા તમામ વિડીયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે, યુટ્યુબમાં સર્ચ કરો પૂરણ ગુંડલિયા. મારા હવે પછીના દરેક વિડીયોના અપડેટ્સ આપના ઈમેલ પર મેળવવા માટે યુટ્યુબમાં મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. જો આપને આ વિડીયો પસંદ પડે તો શેર કરશો અને લાઇક આપશો.